અસલામ વાલેકુમ જના બાપુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ બે ઓનલાઈન આપ સૌ વિદ્યાર્થી સ્વાગત છે આજનો આપણો વિષય છે ગણિત ગણિતમાં આજે આપણે શરૂ કરીશું સેમેસ્ટર ટુ એટલે કે સત્ર બે નું લેસન એમાં પહેલું પ્રકરણ છે પ્રકરણ આઠ દશક અને એકમ સાત સુધીના પ્રકરણ આપણે સેમેસ્ટર વનમાં એટલે કે સત્ર વનમાં શીખી ગયા છીએ આજથી નવું પ્રકરણ પ્રકરણ આઠ દશક અને એકમ આ પ્રકરણમાં આજે આપણે જોઈશું દશક એકમ છૂટા પાડો બરાબર તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર ધ્યાન આપો જો નંબર એક ત્રેવીસ તગડ ત્રેવીસ વગડતગર ત્રેવીસ ત્રેવીસમાં બે અંકો છે એક અને બે આ પહેલો અંક જે હોય તેને એકમ કહેવાય શું કહેવાય એકમ અને બીજો અંક જે હોય તેને દશક કહેવાય શું કહેવાય દશક આપણે અગાઉ પણ આ શીખી ગયા છીએ બરાબર ને તો વગર તગર ત્રેવીસમાં ત્રણ એકમનો અંક છે અને બે દશકનો અંક છે તો આપણે જવાબ લખીશું બે દશક અને ત્રણ એકમ આપણો જવાબ શું આવશે બે બે દશક અને ત્રણ એકમ બરાબર નંબર ચોગડ ચોત્રીસ પહેલો અંક એકમ અને બીજો અંક દશક તો એકમનો અંક ચાર અને દશકનો અંક ત્રણ તો દશકના જવાબમાં આપણે ત્રણ લખીશું અને એકમ ના જવાબમાં આપણે ચાર લખીશું તો ચોત્રીસ બરાબર ત્રણ દશક અને ચાર નંબર ચાળીસ ચોકડે ને મીંડે ચાલીસ માં ચાર જે છે તે દશક નો અંક છે તો અહીંયા આપણે ચાર લખીશું અને શૂન્ય જે છે તે એકમ નો અંક છે તો આપણે એકમ ની આગળ શૂન્ય લખીશું તો ચાલીસ બરાબર ચાર દશક અને શૂન્ય એકમ ચાલીસ બરાબર ચાર દશક અને શૂન્ય એકમ નંબર ચાર બેવ પાંચડા પંચાવન બેવ પાંચડા કેટલા પંચાવન પંચાવનમાં એકમનો અંક પણ પાંચ અને દશકનો અંક પણ પાંચ તો આપણે જવાબ લખીશું પાંચ દશક અને પાંચ એકમ પાંચ દશક અને પાંચ એકમ પંચાવન બરાબર પાંચ દશક અને પાંચ એકમ નંબર પાંચ એક નવ ઓગણીસ ઓગણીસ માં એક દશક અને નવ એકમ તો એક દશક અને નવ એકમ ઓગણીસ બરાબર એક દશક અને નવ એકમ નંબર છ સાત પાંચ પંચોતેર સાતર પાંચ પંચોતેર તો પંચોતેરમાં એકમનો અંક પાંચ અને દશકનો અંક સાત તો આપણો જવાબ આવશે સાત દશક અને પાંચ એકમ સાત દશક અને પાંચ એકમ બરાબર પંચોતેર નંબર સાત આઠળ છગડ છ્યાસી આઠ છગ છ્યાસી છ્યાસી માં એકમ માં છ અને દશકનો આઠ તો આઠ દશક અને છ એકમ છ્યાસી બરાબર આઠ દશક અને છ એકમ નંબર આઠ નવર્તગઢ ત્રાણું નવર્તગઢ ત્રાણું ત્રાણું માં નવ દશક અને ત્રણ એકમ તો નવ દશક અને ત્રણ એકમ ત્રાણું બરાબર નવ દશક અને ત્રણ એકમ નંબર ડે ને મીંડે પચાસ પાંચ ડે ને મીંડે પચાસ તો પાંચ ડે ને મીંડે પચાસ માં શૂન્ય એ એકમ નો અંક અને પાંચ એ દશકનો અંક તો આપણો જવાબ આવશે પાંચ દશક અને શૂન્ય એકમ પચાસ બરાબર પાંચ દશક અને શૂન્ય

પહેલો જે અંક હોય તેને એકમનો અંક કહેવાય અને બીજો જે અંક હોય એને કહેવાય નો અંક એકમ દશક છૂટા પાડવાના ચલો એકવાર ફરીથી આપણે વાંચન કરી જઈએ નંબર એક ત્રેવીસ બરાબર બે દશક અને ત્રણ એકમ નંબર બે ચોત્રીસ બરાબર ત્રણ દશક અને ચાર એકમ નંબર ત્રણ ચાળીસ બરાબર ચાર દશક અને શૂન્ય એકમ નંબર ચાર પંચાવન બરાબર પાંચ દશક અને પાંચ એકમ નંબર પાંચ ઓગણીસ બરાબર એક દશક અને નવ એકમ નંબર છ પંચોતેર બરાબર સાત દશક અને પાંચ એકમ નંબર સાત

તો બાળ મિત્રો આજે આપણે પ્રકરણ આઠમાં દશક એકમ કેવી રીતે છૂટા પાડીને લખાય તેની સમજૂતી લીધી હવે તમારે આ લેસન ગણિતની ખાનાવાળી નોટમાં બે વાર સરસ અક્ષરે લખવાનું રહેશે અને સમજીને ધ્યાનથી જવાબ લખજો સમજ પડી તમારું લેસન તમારી જાતે કરજો તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન પાસે તમારે કરાવવાનું નથી ઓકે થેન્ક યુ અલ્લાહ હાફિઝ